गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे अगाउ प्रकरण 10 प्रकाशना परावर्तन अने वक्रीभवननी अंदर परावर्तन माटेना नियमो भण्या हता अने परावर्तन कोण शोधवा माटेनुं सूत्र पण शीख्या हता, गाउसनुं अरीसा माटे गाउसनुं समीकरण पण शीख्या हता। आपणो परावर्तननो टॉपिक अहींया पूरो थाय छे, हवे वक्रीभवननो टॉपिक शरू थाय। शरूआतमां तमने थोड़ुं कही दूं के वक्रीभवन कोने कहेवाय, परावर्तन कोने कहेवाय। तो आज आप वक्रीभवन माटे समझीशु। तो वक्रीभवन माटे समझवानुं छे पहला, तो व्यवहारनी अंदर तमे वक्रीभवन घणी वखत जोयुं हशे। तमे सामान्य रीते तळावना किनारे ऊपर ऊभा होय अने कोई झाड जो अने झाडनी लंबाई ए प्रतिबिंब जुओ छो तो तमने कंईक जुदी लागे छे। અને એના કરતાં પણ લેટેસ્ટ ઉદાહરણ આપણે જોઈએ કે ધારો કે કોઈ કાચનો ગ્લાસ હોય, એ કાચના ગ્લાસની અંદર આપણે અંશતઃ પેન્સિલ ડુબાડીએ ત્યારે એનું આપણને પ્રતિબિંબ કેવું દેખાય છે। બીજું કે કોઈ પાત્રની અંદર તમે લીંબુ ડુબાડો, પાણી હોય તો એ પાણીની અંદર તમે લીંબુ જોશો તો નીચેનો ભાગ આપણને મોટો લાગશે, ઉપરનો ભાગ તમને નાનો લાગશે। આ બધી જે ઘટનાઓ છે એ બધી જ ઘટનાઓ વક્રીભવનના આધારે છે। तो आपणे उदाहरण जोईए अहींयो के काचना ग्लासनो अंशतः पेन्सिल डुबाडता, एनु उदाहरण जोईए आपणे आकृति द्वारा समझिए। तो धारो के एक काचनो ग्लास छे, આ કાચના ગ્લાસની અંદર આપણે પાણી રહીએ છીએ અહીંયા સુધી, આની અંદર આપણે પેન્સિલ ડુબાડીએ છીએ, ધ્યાન રાખજો। ધારો કે આ પેન્સિલ છે આપણી, તો આપણને આ પેન્સિલ આમ સીધે સીધી જવી જોઈએ, એની જગ્યાએ આપણને આવી ત્રોસી દેખાય છે। તો આ શાના કારણે છે? તો જ્યારે માધ્યમ બદલાય છે ત્યારે એનું શું થાય છે, આપણને વક્રીભવન દેખાય છે। એ જ રીતે ધારો કે કોઈ પાત્ર હોય, કોઈ પાત્રની અંદર આપણે પાણી ભરીએ છીએ, એ પાત્રની અંદર ધારો કે આપણે લીંબુ ડુબાડીએ છીએ, તો આપણને અંશત ડુબાડેલું લીંબુ હોય તો ઉપરનો ભાગ આપણને જુદો દેખાય છે, નીચેનો અહીંથી ભાગ તમને થોડો મોટો દેખાશે। તો આ શું છે? તો વક્રીભવનના કારણે છે। વક્રીભવન કઈ જગ્યાએ જોવા મળે તો તમને ખબર છે કે માધ્યમને જુદી પાડતી જે સપાટી હોય એ સપાટી પર આપણને વક્રીભવન જોવા મળશે। જેમ કે અહીંયા સુધીનું જે માધ્યમ છે, ઉપરનું માધ્યમ એ આપણી હવાનું માધ્યમ છે, નીચે જે છે એ પાણી છે માધ્યમ। તો જ્યારે આ માધ્યમને જુદી પાડતી સપાટી કહેવાય, આ બંને માધ્યમને જુદી પાડતી સપાટી છે, તો જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આપણે પદાર્થ જાય છે ત્યારે આપણને અહીંયા શું જોવા મળે છે? તો વક્રીભવન જોવા મળે છે। હવે આને વક્રીભવન કહેવાય। તો આપણે વક્રીભવનના નિયમો આપણે સમજવાના છે। તો એ નિયમ સમજતા પહેલા જે આપણે એક કાચના ચોસલા દ્વારા થતું જે વક્રીભવન છે એ સમજીએ, અહીંયા ધ્યાન રાખજો। કાચના ચોસલા દ્વારા થતું વક્રીભવન, તો આપણે અહીંયા એક કાચનો સ્લેબ લઈએ છીએ, આપણા માટે કાચનો સ્લેબ છે, હવે કાચના સ્લેબની અંદર તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરો છો અથવા કઈ ટાંકણી આપણે રાખીએ, તો આપણે અહીંયા આપાત કર્યું છે। હવે તમને આપાત કિરણ એટલે ખબર છે કે આપણે પહેલા તો સપાટી સાથે લંબ દોરી દેવો પડે, તો આ સપાટી સાથે આપણો દોરેલો લંબ છે। તો હવે આ કોણને આપણને ખબર પડે છે કે આ કોણને કયો કોણ કહેવાય,
तो आपात कोण कही सकी आपणे? तो आने आपात कोण आईक नाम आपीए छे। नाम गमे ते थीटा वन अने थीटा टू पण आपी शकाय, आई अने आर पण आपी शकाय। हवे तमने खबर पड़वी जोईए कि आ जे माध्यम छे हवानुं माध्यम कहेवाय, नीचेनुं जे माध्यम छे काचनुं माध्यम छे। माध्यम बदलाय तो वक्री भवनांक पण बदलाय। आपणे वक्री भवनांक माटेनी संज्ञा एन राखीए छे, तो आ हवार छे तो एनो वक्री भवनांक एन वन छे। एन वन कही शको, बीजू एकलू एन पण नाम आपी शको छो, पण आपणे हवा माटे अहींयो एन वन आपीए छे। अहींयो काच छे तो काचनुं वक्री भवनांक छे एने आपणे एन टू नाम आपीए छे। बे माध्यम बदलाय ત્યારે દરેકના વક્રી ભવનાંક જુદા જુદા હોય, કાચ અને પાણીનો પણ જુદો જુદો હોય, હવા અને કાચનો પણ જુદો જુદો હોય, માટે આપણે સંજ્ઞાઓ એન વન અને એન ટુ આપવી પડે। હવે તમને એ પણ ખબર છે કે હવા એ આપણું પાતળું માધ્યમ છે, કાચ એ આપણું ઘટ માધ્યમ છે। માધ્યમ પાતળું છે કે ઘટ છે એ શાના આધારે નક્કી કરી શકાય? તો વક્રી ભવનાંકના આધારે। જેમ કે હવા માટેનો વક્રી ભવનાંક તમને ખબર છે, હવા હોય તો એન વન બરાબર એક લખી શકાય, પાણી હોય તો એન ટુ લખીએ તો એન ટુ બરાબર એનો વક્રી ભવનાંક 1.33 થાય છે। કાચ, સામાન્ય કાચની વાત કરીએ આપણે, દરેક કાચનો જુદો જુદો હોય, પણ સામાન્ય કાચ માટે આપણે એન થ્રી સંજ્ઞા આપીએ તો એનો 1.5 હોય। ધારો કે હીરો પણ કાચમાં જ આવે તો હીરો હોય તો એનો વક્રી ભવનાંક એન ફોર બરાબર 2.42 જેટલો હોય। તો તમને ખબર પડે કે આ ઘટ માધ્યમ કહેવાય, આના સાપેક્ષમાં મારું પાતળું માધ્યમ કહેવાય, આ કાચ પાણીની સાપેક્ષે આ ઘટ માધ્યમ છે, કાચ સામાન્ય કાચ એ આની સાપેક્ષે ઘટ માધ્યમ, પાણી એ પાતળું માધ્યમ કહેવાય, પણ હવાની સાપેક્ષે પાણી એ શું કહેવાય છે? તો ઘટ માધ્યમ આપણે કહી શકીએ છીએ। હવે આપણને ખબર છે કે જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે ત્યારે લંબ તરફ આવે છે, તો આ લંબ તરફ કહેવાય, આ જે કિરણ છે એ લંબ તરફ આવ્યું કહેવાય। હવે આ જે ખૂણો બન્યો એ ખૂણોને લંબ સાથે બનાવેલો ખૂણો પણ એને શું કહી શકીએ આપણે? વક્રીભૂત કોણ કહેવાય। તો આને આપણે વક્રીભૂત કોણ આર નામ આપીએ છીએ, બરાબર? આપાત કોણને આઈ કીધું, આને વક્રીભૂત કોણ કીધું, આર કીધું। હવે આ માધ્યમની જુદી પાડતી સપાટી કહેવાય, હવાનું માધ્યમ છે આ કાચનું માધ્યમ છે, તો બંનેને માધ્યમને જુદી પાડતી સપાટી છે। એ જ રીતે હવે આ જે સપાટી છે એ સપાટીમાં આ નીચેનો ભાગ છે હવાનો ભાગ છે, આ કાચનો ભાગ છે, તો આ સપાટી પણ શું કહેવાય? તો માધ્યમને જુદી પાડતી સપાટી કહેવાય। એથી કિરણ આ સપાટી સાથે આપણે લંબ દોરીએ છીએ, આ સપાટી સાથે દોરેલો લંબ છે। હવે કિરણ આ ઘટ માધ્યમ થઈ ગયું, જુઓ ધ્યાન રાખો, હવા છે એનો વક્રી ભવનાંક 1 છે, કાચનો 1.5 છે, તો કાચમાંથી હવે હવામાં આવે છે, અહીંયો હવામાંથી કાચમાં જતું, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હતું, હવે કિરણ ઘટ માધ્યમમાંથી કયો જશે? તો પાતળા માધ્યમમાં। તો જે કિરણ આ લંબ તરફ આવ્યું હતું હવે એ લંબથી દૂર જાય છે, તો આ કિરણ શું નીકળ્યું? તો લંબથી દૂર નીકળ્યું કિરણ। હવે તમને ખબર છે કે જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબની નજીક આવશે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જશે। હવાનો વક્રી ભવનાંક હવે અહીંયા આપણે એન વન લખી દઈએ, આ એન વન વક્રી ભવનાંક હતો, આ એન ટુ વક્રી ભવનાંક હતો, હવે આ ફરીથી શું થઈ જશે? તો એન વન। હવે આના માટેના આપણે નિયમો સમજવાના છે, વક્રી ભવન માટેના નિયમો। તો વક્રી ભવન માટેના નિયમ, એ પહેલાં આપણે વક્રી ભવનની વ્યાખ્યા લખી દઈએ। તો વક્રી ભવન એટલે શું? તો જ્યારે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની મૂળ દિશાથી વિચલિત થાય છે તેને
वक्री भवन कहे छे। तो तमने खबर पड़ी छे हवे के किरण जे दिशा में आती है त्यांथी थोड़ू शू थशे विचलित एटले एनी दिशा बदली देशे तो एने शू कहीए छे आपणे वक्री भवन कहीए छे। वक्री भवन माटेना नियमनी वात करिए तो वक्री भवन हमेशो माध्यम ने जुदी पाड़ती सपाटी थी ज जोवा मळे छे। एक ज माध्यम में वक्री भवन जोवा आपणने मळशे नहीं, ज्यारे माध्यम बदलातू होय तो ज आपणने वक्री भवन जोवा मळे। अने कई जग्याथी जोवा मळशे तो बन्ने नी ज्यारे सपाटी बदलाय छे हवाथी काचमां जाय काचमांथी पाणीमां जाय त्यारे ज आपणने जोवा मळशे। बीजू वक्री भवन माटे बे माध्यम होवा जरूरी छे, माटे ओछामां ओछा बे माध्यम होवा जरूरी छे। त्रीजू के आपात कोण एने आपणे आई नाम आपीए छे अने वक्रीभूत कोण कोण एने आपणे आर कहीए छे नो गुणोत्तर गुणोत्तर हमेशा अचळ हो छे। वक्रीभूत कोणना साइन नो गुणोत्तर गुणोत्तर हमेशा अचल हो छे। दाखला तरीके साइन आई अपॉन साइन आर इज इक्वल टू अचल। आ बन्ने नो जे गुणोत्तर छे आपात कोणना साइन नो गुणोत्तर वक्रीभूत कोणना साइन बन्ने नो गुणोत्तर केवो होय अचल। जेम के समझी लीए आपणे आ सपाटी नो लंब छे अहींथी आपणे किरण आपात करी तो आर्यो आपात कोण अहींथी किरण वक्रीभूत थी तो आर। हवे आ कोई पण खूणो लई लीए धारो के 30° नो लीए आर्यो 15° नो लीए अथवा तो तमने खबर पड़े कि आ 60° नो लीए अने आ 30° नो लीए तो आनो गुणोत्तर लखो होय तो मारे साइन आई अपॉन साइन आर साइन आई एटले साइन 60 अहींयो साइन 30 साइन 60 नी किंमत तमने खबर छे √3/2 साइन 30 नी किंमत 1/2 नीचे छेदमो 1/2 जता रह्या तो अहींयो √3 वधशे तो √3 नी किंमत तमने खबर छे कि 1.73 થાય તો આ કિંમત કેવી મળી આપણને અચળ મળી। હવે આની જગ્યાએ તમે ખૂણો બદલો છો તો ધારો કે આ ખૂણો આપણે બીજું ઉદાહરણ લઈએ આ ધારો કે 40° ખૂણો લઈએ તો આ ધારો કે આપણને 20° મળે કે 15° તો આના સાઈનનો ગુણોત્તર આ સાઈનનો ગુણોત્તર હંમેશા આપણને કેવો મળશે તો અચળ મળશે। आ जे अचल गुणोत्तर छे ए अचल गुणोत्तर ने आपणे शुं कहीए छीए तो स्नेलनो नियम कहेवामां आवे छे। आने शुं कहेवाय छे तो स्नेलनो नियम। तो स्नेलनो नियम शुं थशे आपात कोणना साइन अने वक्रीभूत कोणना साइननो जे गुणोत्तर छे ए गुणोत्तरने आपणे शुं कहीए छीए तो स्नेलनो नियम अने ए गुणोत्तर हमेशा केवो होय छे तो अचल होय छे। हवे आपणे वात करीए के જ્યારે માધ્યમ બદલાય ત્યારે કિરણનો વેગ પણ બદલાય છે। માધ્યમ બદલાય ત્યારે કિરણનો વેગ પણ બદલાય છે। હવે સમજી લઈએ આપણે કઈ રીતે તો ધારો કે આ કાચનું માધ્યમ છે અથવા તો પાણીનું માધ્યમ છે। આપણે હાલ પાણી લખીશું આનો વક્રીભવનાંક 1.33 આ સપાટી સાથે દોરેલો લંબ છે। હવે કિરણ હવામાંથી પ્રસાર થયું
तो हवामांथी किरण होय त्यारे एनो वेग आपणे वी1 नाम आपीए छे। बीजू आ वेगने वी1 ना केवू होय तो एने सी पण कही शकाय। केम? तमने खबर छे के प्रकाशनो वेग हवामो जे होय एने आपणे सी नाम आपीए छे अने सी नुं मूल्य पण तमने खबर ज होय, सी बराबर 3×10⁸ मीटर पर सेकंड। જ્યારે પ્રકાશનું કિરણ હવામાં ગતિ કરતું હોય ત્યારે એનો વેગ એને આપણે સી નામ આપીશું, અથવા વી1 પણ કહી શકીએ, પણ સીનું મૂલ્ય તમને ખબર છે સી બરાબર કેટલું થશે તો 3×10⁸ મીટર પર સેકન્ડ। હવે કિરણ માધ્યમમાં પ્રવેશ્યું, તો માધ્યમમાં પ્રવેશ્યું તો તમને ખબર છે અહીંયા હવાનું માધ્યમ હતું, અહીંયા પાણીનું માધ્યમ છે, તો માધ્યમ બદલાય છે, તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જો ત્યારે અહીંયા એનો વેગ શું થશે તો બદલાશે, તો એ વેગ શું થઈ જશે તો V2 થશે। અહીંયો વેગ V1 હતો, હવે વેગ શું થશે તો V2 થશે। બીજું કે આનો જે N1 હતો, આનો વક્રીભવનાંક N2 હતો, તો આપણે આ કાચનો વક્રીભવનાંક શોધો હોય, ધારો કે આનો વક્રીભવનાંક આપણને આપ્યો નથી અને કાચનો શોધો હોય, તો આપણા જોડે સ્નેલનો નિયમ છે। સ્નેલનો નિયમ તમને સૂત્ર ખબર છે, sin i / sin r ઇઝ ઇક્વલ ટુ અચળ। તો અચળ જે ગુણોત્તર છે એને આપણે નિરપેક્ષ વક્રીભવનાંક N21 = N2/N1 લખી શકાય। N21 = N2/N1 અને N2/N1 = sin i / sin r આપણે લખી શકાય, જે સ્નેલનો નિયમ છે। અને આ કિંમત આપણને કેવી મળશે? અચળ। તો જે માધ્યમનો વક્રીભવનાંક શોધવો હોય એ માધ્યમનો વક્રીભવનાંક શોધવા માટે આપણે આપાત કોણ i અને વક્રીભૂત કોણ આરનું મૂલ્ય આપણને ખબર હોય તો આપણે એ સૂત્ર ઉપરથી આ માધ્યમનો વક્રીભવનાંક આપણે શોધી શકીએ છીએ। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશનો વેગ શોધવા માટેનું, એના વક્રીભવનાંક શોધવા માટેના દાખલા ભણીશું।